વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે અગાઉ હિન્દીમાં નન્હા મુન્હા રાહી રૂ ચેપ્ટરને ભણી ગયા, તો આપણે તેના સવાલ જવાબ જોઈએ તે પહેલા તે કાવ્યનું ફરીથી એકવાર બધા જ વિદ્યાર્થી મિત્રો ગાન કરશે. એકવાર તમે ગાઈ લેશો, પછી આપણે તે સવાલના જવાબ જોઈ લઈએ. તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો કાવ્યને ગાઈ લેશે. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. रास्ते पे चलूँगा न डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले न लूँगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं दाहिने बाएं थम. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. धूप में पसीना मैं बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ, धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. बड़ा हो के देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. शांति की नगरी में मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. तो बाळको, चलो हवे आपणे आ काव्यना आधारे थोड़ा सवाल जवाब जोईए. तो विद्यार्थी मित्रों, हवे आपणे अभ्यासना प्रश्नों सॉल्व करीशुं, जेमां पहेलो प्रश्न छे उत्तर दीजिए, એટલે આપણને પ્રશ્ન આપેલા હશે અને આપણે તેનો જવાબ લખીશું. જેમાં પહેલો પ્રશ્ન છે, એસે કાર્ય બતાઓ જો તુમ દેશ સેવા કે લિયે કરના ચાહતે હો યા કરતે હો. આપ મેં સે કઈ સારે બચ્ચો કે દિમાગ મેં યે આયા હોગા કે હમ સૈનિક બનકર દેશ કી સેવા કરેંગે. તો ફિર ક્યા સારે બચ્ચે સૈનિક બનેંગે? નહીં ના. તો ફિર સબ દેશ કી સેવા કેસે કર સકતે હૈ? અત્યારે જે કોરોના વાયરસની બીમારી આખા વિશ્વમાં છે, ત્યારે તમને એવું કોઈ જ નથી દેખાતું કે જે દેશની સેવા કરતું હોય. વિચારો જોઈએ, કોઈ છે એવું કે જે દેશની સેવા કરે છે? હા, ડોક્ટર છે, નર્સ છે, પોલીસ કર્મીઓ છે. આ બધા જ રાત અને દિવસ મહેનત કરીને આપણા દેશને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. તો આ બધા પણ દેશની સેવા કરે છે. આપણે પણ જો આપણું ધ્યાન રાખીએ, આપણા શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખીએ, માસ્ક પહેરીએ, કારણ વગર બહાર ન નીકળીએ, તો આપણે પણ દેશની સેવા જ કરીએ છીએ. એના સિવાય આપણું જેમ ઘર સ્વચ્છ રાખીએ છીએ, એમ આપણી શેરી, આપણું નગર, આપણું શહેર સ્વચ્છ રાખીએ, પાણીની બચત કરીએ, વીજળીની બચત કરીએ, કચરો કચરા પેટીમાં જ ફેંકીએ, ભણવામાં ધ્યાન રાખીએ, ગાળી ગલોચ ના કરીએ, જો આવા નાના નાના કામો પણ આપણે કરીશું તો આપણે દેશની સેવા જ કરી ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે કયા કયા કામ કરવા માગો છો અથવા તો કયા કયા કામ કરો છો
તે તમારે આ સવાલના જવાબમાં લખવાનું છે. પ્રશ્ન બે, અગર તુમ સિપાહી હોતે તો ક્યા કરતે? તો હમ હમારે દેશ કી રક્ષા કરતે, હમારે દેશ કી સરહદ કી રક્ષા કરતે. હમારા દેશ કિતના ભી મુસીબત મેં હો, હમ કભી પીછે હટ નહીં કરતે, હમ ઉસે સુરક્ષિત રખતે. ઓર જબ તક હમારે પ્રાણ હે તબ તક હમ લડકર ભી હમારે દેશ કો સુરક્ષિત રખેંગે. તો આપ અગર સિપાહી હોતે તો આપ ક્યા કરતે? યે હમકો ઇસમે લિખના હે. પ્રશ્ન ત્રણ, એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ ક્યા સોચતા હોગા? અહીં સૈનિક છે તે લડતા લડતા ઘાયલ થઈ જાય છે, એટલે કે તેને વાગી જાય છે. તો આવી પરિસ્થિતિમાં તે શું વિચારે છે તે આપણે લખવાનું છે. તો ત્યારે તે શું વિચારશે? તે વિચારશે કે કદાચ મને વાગ્યું ના હોત તો હું હજી પણ લડતો હોત અને છેલ્લે જીતી પણ જાત. અને મને આવી પરિસ્થિતિમાં, લાગેલી પરિસ્થિતિમાં જોઈ અને મારા જે સાથી મિત્રો છે તે ભાવુક ના થઈ જાય તો સારું. તો તમે લખશો કે યદી મેં ઘાયલ ના હોતા તો મેં અંત તક લડાઈ લડતા ઓર આખિર મેં જીત જાતા. ઓર મેરે જો સાથી મિત્ર હે વો મુજે એસી હાલત મેં દેખ કર હતાશ યા ભાવુક ના હો તો અચ્છી બાત હૈ. પ્રશ્ન ચાર, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યો કહેતે હે? ઇસકે રંગો કે અર્થ બતાઓ. તો બચ્ચો હમ સબ જાનતે હે હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા કહેતે હે ક્યોંકિ ઉસમે તીન રંગ હોતે હે. કોન કોન સે તીન રંગ હોતે હે? કેસરિયા, સફેદ ઓર હરા. અબ હમે યે તીનો રંગ કે અર્થ બતાને હે, જિસમે હમારે રાષ્ટ્રધ્વજ મેં સબસે ઉપર કા રંગ હે કેસરિયા. તો કેસરિયા કિસકા પ્રતીક હૈ? કેસરિયા વીરતા ઓર બલિદાન કા પ્રતીક હૈ. ઉસકે બાદ બીચ મેં આતા હૈ સફેદ રંગ. સફેદ રંગ શાંતિ કા પ્રતીક હૈ. ઓર આખિર મેં સબસે નીચે હોતા હૈ હરા રંગ. હરા રંગ હરિયાલી વ સમૃદ્ધિ કા પ્રતીક હૈ. ઉસકે બાદ પ્રશ્ન દો, ઇસ ગીત મેં બચ્ચે દ્વારા દેશ સેવા કે લિયે કુછ કામ કરને કી ભાવના વ્યક્ત હુઈ હૈ. ગીત પઢકર બતાઓ કે ક્યા હોગા જબ? અહીં આપણે ગીત વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ક્યા હોગા જબ બચ્ચા ધૂપ મેં પસીના બહાયેગા? તો આપણે જે કાવ્ય ગાયું તેમાં લાઈન હતી કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહરાએંગે વહાં. તો ક્યા હોગા જબ બચ્ચા ધૂપ મેં પસીના બહાયેગા તો ખેત સબ હરે ભરે હો જાયેંગે, બહોત સારી ફસલ ઉગને લગેગી ઓર હમારા દેશ સમૃદ્ધ હો જાયેગા. દૂસરા, ક્યા હોગા જબ દુનિયા મેં કહીં બમ નહીં ગિરેંગે? તો હમને એક લાઈન મેં દેખા થા કે શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહીં બમ. તો અગર દુનિયા મેં બમ નહીં ગિરેંગે તો સારી દુનિયા મેં શાંતિ બની રહેગી, લગડાઈ ઝગડે હોગે નહીં ઓર કિસી કો કિસી ભી પ્રકાર કા નુકસાન ભી હોગા નહીં. પ્રશ્ન ત્રણ, ક્યા હોગા જબ બચ્ચા મંઝિલ સે પહેલે દમ નહીં લેગા? તો આપણે જોયેલું હતું કે મંઝિલ સે પહેલે ન લુંગા કહીં દમ, આગે હી આગે બઢાઉંગા કદમ. યાની કે અગર બચ્ચા મંઝિલ મેં બીચ રાસ્તે મેં વો અપની મહેનત નહીં છોડતા હૈ તો એક દિન ઉસે મંઝિલ જરૂર મિલેગી, ઉસે સફળતા જરૂર પ્રાપ્ત હોગી ઓર વો એસે હી આગે બઢતા જાયેગા. પ્રશ્ન ચાર, ક્યા હોગા જબ ધરતી પર પાપી જન્મ નહીં લેંગે? તો અગર હમારી ધરતી પે કોઈ ભી પાપી નહીં હોગા તો કોઈ પાપ હી નહીં કરેગા, કોઈ દુષ્કર્મ યા ગંદા કામ હી નહીં કરેગા, તો ફિર ક્યા હોગા? હમારી ધરતી હી પૂરા સ્વર્ગ બન જાયેગી. પ્રશ્ન ત્રણ, ગીત મેં એક પંક્તિ હૈ બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ, યહ એક નારા હૈ જો હમ કઈ અવસરો પર બોલતે હૈ, સોચો ઓર બતાઓ. જિસમે પહેલા પ્રશ્ન હૈ, તુમને યહ નારા કિન અવસરો પર
બોલા હૈ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કહેવાનું છે કે આપણે જે જય હિંદનો નારો લગાવીએ છીએ તે કયા કયા અવસર પર લગાવીએ છીએ। તો આપણે સૌ જાણીએ છીએ 26 જાન્યુઆરી યાની કે પ્રજાસત્તાક દિન, 15 ઓગસ્ટ યાની કે સ્વાતંત્ર દિન, શહીદ દિન, ગાંધી જયંતિ, એસે સારે અવસર હૈ જહાં પે હમ જય હિંદ કા નારા લગાતે હૈ। ઉસકે બાદ દૂસરા, ઇસ નારે કે અલાવા આપ ઓર કોન કોન સે નારે બોલતે હૈ। તો વિદ્યાર્થી મિત્રો, જય હિંદ સિવાય બીજા કયા નારા આપણે બોલીએ છીએ? ગાંધીજી અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, જય જવાન જય કિસાન, અને આવા બીજા ઘણા બધા નારાઓ આપણે બોલીએ છીએ। તો તમારે આ સવાલના જવાબમાં તમે જે નારા જાણો છો તેને લખવાના છે। પ્રશ્ન 4, ઇસ ગીત મે બચ્ચે ને અપને આપ કો દેશ કા સિપાહી બતાયા હૈ, તુમ ભી બડે હોકર કુછ ન કુછ બનના ચાહતે હોંગે, બતાઓ। પ્રશ્ન 1, બડે હોકર તુમ ક્યા બનના ચાહતે હો? તો બચ્ચો, આપ જો ભી બનના ચાહતે હો વો ઇસમે લિખના હૈ। આપ કોઈ અગર ડોક્ટર બનના ચાહતા હૈ તો લિખના હૈ કે મે બડા હોકર ડોક્ટર બનના ચાહતા હું, યા ફિર આપકો જો ભી ઈચ્છા હૈ વો ઇસમે લિખના હૈ। દૂસરા પ્રશ્ન, ક્યો બનના ચાહતે હો? તો અગર આપ ડોક્ટર બનના ચાહતે હો તો ડોક્ટર ક્યો બનના ચાહતે હો? આપ શિક્ષક બનના ચાહતે હો તો શિક્ષક ક્યો બનના ચાહતે હો? યા ફિર આપ જો કુછ ભી બનના ચાહતે હો વો ક્યો બનના ચાહતે હો? ઉસમે આપકો ક્યા અચ્છા લગતા હૈ વો ઇસ પ્રશ્ન મે લિખના હૈ। અબ સ્વાધ્યાય કે પ્રશ્ન દેખતે હૈ, ઉસમે પહેલા પ્રશ્ન હૈ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ। બચ્ચો, યે તો એકદમ હી ઇઝી હૈ, આપ સબકો આતા હૈ, તો આપ સબ ફટાફટ સે બોલના। ધૂપ મે પસીના બહાને સે ક્યા હોગા? ધૂપ મે પસીના બહાને સે ખેત ફસલ સે લહલહા ઉઠેંગે। દૂસરા, દુનિયા કી આંખો કા તારા કોન બનેગા? નન્હા મુન્ના રાહી સિપાહી જો હૈ વો દુનિયા કી આંખો કા તારા બનેગા। તીસરા, નન્હા રાહી સબકો ક્યા સિખાયેગા? નન્હા રાહી સબકો પ્યાર ભરા વ્યવહાર સિખાયેગા। ચોથા, નન્હા રાહી દુનિયા મે ક્યા ગિરને નહીં દેગા? નન્હા રાહી દુનિયા મે બમ ગિરને નહીં દેગા। પાંચવા, દેશ કા સિપાહી કોન હૈ? દેશ કા સિપાહી નન્હા બાલક હૈ। છઠ્ઠા, નન્હા રાહી રાસ્તે પર કૈસે ચલેગા? નન્હા રાહી રાસ્તે પર નીડર હોકર સીના તાન કર ચલેગા। તો બાળકો, આજે આપણે જે સવાલ જવાબ ભણ્યા તે બધા તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે। આગળના સવાલ જવાબ હવે આપણે આગળના પાઠમાં જોઈશું। આવજો।